નમસ્કાર મિત્રો વિથ ફન આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આસપાસની સ્વ અધ્યયન પોથી માં પાના નંબર એક થી ચાર નું માર્ગદર્શન મેળવવાના છે ચાલો યાદ કરીએ આપણે એની સમજૂતી મેળવીએ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે આઇકન અવશ્ય દબાવજો જેથી એજ્યુકેશન વિડીયો વિડીયોને લાઇક આપવાનું ન ભૂલશો ચાલો આપણે માર્ગદર્શન મેળવીએ ધોરણ પાંચ આસપાસમાં બાળકો આજે આપણે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ અંતર્ગત ચાલો યાદ કરીએ ની સમજૂતી મેળવીશું ચાલો યાદ કરીએ કબૂતરનો માળો ક્યાં જોવા મળે છે બખોલમાં ખોખામાં જોવા મળે છે પક્ષીઓને બચાવવા માટે શું કરી શકાય તો કે પક્ષીઓને બચાવવા માટે પક્ષી ઘર બંધાય તેને ચણ અને પાણી અપાય છે ત્યાર પછી મહાવરો બે છે કે તમે ઓળખો અને રંગ પૂરો મારી આસપાસમાં રહેતા પ્રાણીઓનો મારી રીતે રંગ પૂર્યો છે તમારે વિચારવાનું છે કે તમારી આસપાસ રહેતા પશુ પક્ષીઓ જૂથમાં રહે છે કે એકલ દોકલ રહે છે ત્યાર પછી પાછળની બાજુ પણ મેં અહીં લાલ અને લીલો રંગ પૂર્યો છે એ મુજબ તમારે પણ વિચારીને જૂથમાં કે એકલા રહેતા પ્રાણીઓમાં રંગ પૂરવાનો છે એટલે કે બાજુમાં આપેલા ગોળ મીંડામાં રંગ પૂરવાનો છે ત્યાર પછી આગળ જોઈએ તો કે નીચેના પક્ષીઓ છે માળો બનાવવા કઈ કઈ વસ્તુ વાપરે છે તો પેલું છે ચકલી તો ચકલી છે એ નાની સળી સાઠેકડા વગેરેનો ઉપયોગ કરે છે ત્યાર પછી સુગળી છે એ દાળીના છેડા પર ઘાસથી માળો બનાવે છે કબૂતર સળી લાકડા ખોખાથી માળો બનાવે છે દર દરજી છે એ પાંદડાના રેસા ઘાસ નાની સળીથી માળો બનાવે છે અને કાગડો સાઠીકડા નાની સળીથી માળો બનાવે છે તો આ રીતે તમારે વિચારીને લેખન કરવાનું છે બાળકો આ વિડીયો માત્ર માર્ગદર્શન માટે છે તમારે તમારી જાતે અને ન સમજાય ત્યાં ત્યારે આમાંથી માર્ગદર્શન મેળવી અને સ્વાધ્યન પોથી પૂરવાની છે ચાલો અહીં આગળ જોઈએ તો પ્રાણી અંગે નોંધ કરવાની છે કે ભાઈ એનો રંગ કેવો છે એ પ્રાણીઓનો અવાજ કેવો છે એનો ઉપયોગ શું છે એ તમને ગમે છે કે નથી ગમતું એ તમારે લેખન કરવાનું છે મેં અહીં પ્રાણીઓના રંગ અને તેના અવાજ અને તેના ઉપયોગ પણ લખ્યો છે અને મને ગમે છે કે નથી ગમતું એ લખ્યું છે અહીં તમારે તમને પ્રાણી ગમે છે તો શા માટે ગમે છે એનું લેખન કરવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે બાળકો કે પાંચ છ કરતા વધુ સમૂહમાં રહેતા પ્રાણીઓની યાદી બનાવો સમૂહ એટલે કે એક નહીં એક જ વ્યક્તિ નહીં પણ વધારે વ્યક્તિ સાથે રહેતા હોય એમ વ્યક્તિ અથવા પ્રાણીઓ કે પક્ષીઓ હરણા હાથી ડુકર ઊંટ સાબર સસલા વગેરેના મેં નામ લખ્યા છે તમે પણ બીજા કોઈ પ્રાણીઓના નામ લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે તમારી આસપાસ રહેતા લોકોની વિગતની નોંધ કરો જો તમારી આસપાસ કોણ રહે છે તમારે લખવાનું છે અહીં મેં મારી આસપાસ કોણ કોણ રહે છે તેનું લેખન કર્યું છે કે મારા ઘરની ડાબી બાજુ દરજી રહે છે એ ત્યાં જ રહેતા ક્યાં પહેલાં ક્યાં રહેતા તો કે ત્યાં જ રહેતા જો અત્યારે ત્યાં પહેલાં ત્યાં ન રહેતા હોય અને બહારથી રહેવા આવ્યા હોય તો એ મુજબની વિગત લખવી અને જો બહારથી આવ્યા હોય તો શા માટે અહીં આવ્યા છે એનું તમારે લેખન કરવાનું છે તો આવી રીતે મેં મિત્રો મારી આજુબાજુમાં રહેતા લોકોનું લેખન કર્યું છે તમારે તમારી આજુબાજુમાં રહેતા લોકોનું લેખન કરવાનું છે વિચારો અને લખો કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું હોય તો સૈસી તકલીફ પડે એના વિશે આપણે લખવાનું છે તો મેં અહીંયા લખ્યું છે કે હા ગયા વર્ષે જે વાવાઝોડું આવ્યું હતું એના માટે અમને અમારા ગામમાંથી એક બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું હતું અને વાવાઝોડામાં અમારો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો અને અમારા બધા જ ઝાડ પડી ગયા હતા જો તમારે સ્થળાંતર કરવું પડ્યું હોય તો કેવી મુશ્કેલી આવી તે તમારે અહીં લેખન કરવાનું છે ત્યાર પછી આગળ જોઈએ કે સ્થળાંતર પછી શું તો કે અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિએ શું કરવું પડે નવી જગ્યાએ તો કે નવું ઘર વસાવવું પડે જીવન જરૂરિયાતની ખરીદી કરવી પડે વાતાવરણને અનુકૂળ થવું પડે છે ત્યાર પછી છે કે નીચેના સ્થળાંતરોનું વર્ગીકરણ કરો નીચેના સ્થળોનું વર્ગીકરણ કરવાનું છે હવે અહીં તમારે જોવાનું છે કે ભાઈ સ્થળાંતર કરવાનું છે તો સ્થળાંતર કાયમી છે કે હંગામી છે તો કે કાયમી સ્ત્રીના લગ્ન છે એ કાયમી છે બંધબાંધ બનવો એ કાયમી છે જ્યારે નોકરી અભ્યાસ દુષ્કાળ યુદ્ધ પ્રવાસ ધંધો પૂર રોગચાળો વગેરે છે એ હંગામી સ્થળાંતર છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને બે લાયકન અવશ્ય દબાવશો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે